નમસ્કાર દોસ્તો દોસ્તો હરસ અને મસાની તકલીફથી છુટકારો તમારે મેળવવો હોય તો હું તમને અહીંયા 5 થી 7 ઉપચારો બતાવીશ. અને જે મહત્વનું જે ઉપચાર છે, આપણે ટાઇટલમાં લખેલું છે કે કઈ દાળ છે જેની સબ્જી બનાવીને આપણે રોજ ખાવી જોઈએ છાશ અને રોટલી સાથે, તો આપણા હરસ અને મસાની તકલીફથી આપણને છુટકારો મળી જાય. જે લોહી ટપકતું હોય અથવા હરસ અને મસા વારંવાર ફૂટતા હોય તો એનાથી તમને છુટકારો મળે. તો પહેલાં આપણે 3-4 ઉપચારો જોઈએ. પહેલું છે કે તલ વાટીને માખણની સાથે ખાવાથી હરસ અને મસાની તકલીફથી છુટકારો મળે. તમારે મુઠ્ઠી તલ લેવાના, એને વ્યવસ્થિત વાટી લેવાના છે, એકદમ ભૂકા ટાઈપનું વાટી લેવાના, અને તેને માખણની સાથે ધીરે ધીરે ખાવાના છે, ચાટવાના છે. આનાથી હરસ અને મસાની તકલીફથી છુટકારો મળી જાય. ત્યારબાદ છે, સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખવાનો છે. તમને સૂકા હરસ હોય એટલે કે ભાઈ સૂકા હોય, એમાંથી તમે જો મળ નીકળે એટલે તમને તરત જ એમાં સોલાઈ જાય અથવા તો એમાંથી લોહી નીકળવાનું ચાલુ થાય, તો આ બંને વસ્તુ થાય ને ત્યારે તમારે 1 ગ્લાસ છાશ લેવાની, એમાં 1 ચમચી જેટલું નાનું નાની ચમચી જેટલું તમારે ગોળનો ટુકડો નાખી દેવાનો અને એને પી જવાની. જમ્યાના અડધો કલાક પછી તમારે પી જવાની. અથવા લોહી પડતા હોય તો તમારે છાશમાં ઇન્દ્રજવ આવે એ થોડું એવું નાખવાનું. ઇન્દ્રજવ તમને આયુર્વેદિક સ્ટોરમાંથી મળી જશે. તો આનાથી પણ લોહી ટપકતું હોય, હરસના કારણે મસાના કારણે લોહી થઈ ગયું હોય તો એનાથી છુટકારો મળી જાય. હવે 1 ચમચી કારેલાના રસમાં સાકર નાખીને 1 ચમચી જેટલો કારેલાનો રસ, કારેલામાંથી રસ તમારે કાઢવાનો છે, 1 ચમચી લેવાનો, એમાં સાકરનો થોડો એવો રસ બનાવીને નાખવાનો. હવે એને પી જાઓ. આનાથી મસા હોય ને એ મટી જાય અને જે ફૂટેલા મસા છે ને એ ધીરે ધીરે બેસી જાય. હવે મહત્વનો જે આપણો જે પ્રયોગ છે કે કઈ દાળનું સબ્જી બનાવીને સેવન કરવું જોઈએ, ક્યારે અને કઈ રીતે, તો સૌથી પહેલાં તો બપોરના સમયે તમારે આ દાળનું સેવન કરવું. આમ તો કોઈ પણ દાળ છે બપોરના સમયે ખાવી યોગ્ય છે, કારણ કે થોડી પચવામાં ભારે હોય, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય, જેથી આપણા પેટના તમામ રોગ મટાડે, કબજિયાતની તકલીફથી છુટકારો આપે છે. એટલે તમારે કોઈ પણ દાળો છે એ બપોરે ખાવી જોઈએ. એમાં આપણે જે મેઇન દાળ લેવાની છે એ છે મસૂરની દાળ. મસૂરની દાળ વિશે જાણો છો? આ પ્રયોગ તમે શાંતિથી સાંભળો, આની સાથે ઘણી બધી વસ્તુઓ તમારે લેવાની છે. મસૂરની દાળની સબ્જી બનાવવાની પહેલા તો એને રોટલી સાથે ખાવાની અને સાથે સાથે તમારે છાશ પીતી જવાની. હવે એમાં શું કરવાનું, તેની અંદર આ જે દાળ છે ને એમાં ઘી અથવા માખણ નાખવાનું, અને મરચું ને એ બધું વસ્તુ છે ને, ગરમા ગરમ મસાલા ને એ બધું નહીં નાખવાનું, ઓછું નાખવાનું. મરચું એકદમ ચપટી જેટલું, એકદમ ભલે મોળું થાય પણ એ પ્રકારની દાળ તમારે ખાવાની છે. આટલી વસ્તુ કરી લેશો, ઘી અને માખણ થોડું એવું નાખી શકો અથવા પાછળથી પણ નાખી શકો, શેકતા સમયે પણ નાખી શકો, જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે પણ 1-2 ચમચી ઘી અથવા માખણ નાખી શકો. તો આનાથી તમારા હરસ અને મસાની તકલીફથી છુટકારો મળી જશે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી પણ હરસમાંથી મસામાંથી જે લોહી ટપકે છે ને, ધાણા અને સાકરનો ઉકાળો, ધાણા એટલે જે લીલા ધાણા આવે છે તે, એ ધાણાનો તમે ઉકાળો બનાવી લે, એ અને બાકી જે સૂકા ધાણા આવે એ પણ લઈ શકો. બંનેમાંથી કોઈ પણ ધાણા અને સાકર બંનેનો ઉકાળો બનાવીને એ પીવાનું ચાલુ રાખશો તો તમારી જે મસામાંથી લોહી ટપકતું હોય એનાથી છુટકારો મળી જાય. તમે મસાના ભાગે જ્યાં તમને પીડા થાય છે તે ભાગ ઉપર તમે એલોવેરા, ઘરની અંદર જે કુંવાર પાઠાનું છોડ હોય એમાંથી નાનો ટુકડો લઈ લો, રાત્રે લગાવી દો, આખી રાત રહેવા દો, સવાર થતા તેને સાફ કરી લો, મળ પણ એકદમ આરામથી નીકળી જશે અને ત્યાં વધારે દબાવ પણ ખેંચાવ પણ નહીં આવે, જેના કારણે લોહી નહીં નીકળે અને આ આ રીતે તમારા હરસ અને મસા મટી જશે.